Thank you.
જીના પાવન પગલાથી ધરતી ભગવાર કરે દેવીર પ્રભુ નો વેશ ધરે સંયમ શણગાર કરે દેવો પણ સાધુ જીવને જય જયકાર કરે
સારું લાગે, સારું શું લાગે બંને માં, બંને સારા લાગે, જન્મ કલ્યાણ સારું લાગે, પિતા કલ્યાણ. તમે કહ્યું સૌથી વધારે પૈસા ગમે વધારે, અઘરું કયું લાગે બંને માં? દિશા દિશા સાંભળીએ તો અઘરું લાગે ને, શું લાગે? પરમાત્મા નેમિનાથ ભગવાન ના કલ્યાણ ઉજવણી ચાલી રહી છે અને આ ઉજવણી ની અંદર આજે બીજો દિવસ દીક્ષા દિવસ અને દીક્ષા નો આ સંદેશ પરમાત્મા જગત ને આપી રહ્યા છે. અઘરું કેમ લાગે છે? કારણ કે આપણે પકડીને રાખ્યું છે. પકડીને રાખ્યું ના હોય તો આપણને અઘરું લાગે. એક સંત હતા, સંત ઉપદેશ આપે છે કે થોડા સા નાનકડા ઉપદેશની અંદર પણ ખૂબ જ સુંદર રીતે એની અંદર સમાવેશ આવી જાય. આપણા જીવનની અંદર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવી નાનકડી વાતની અંદર આપણને ઉપદેશ આપી દે છે. એ સંત પણ એ રીતે ઉપદેશ આપે છે. શું કહે છે? સભા બધા સમજી શકે એટલે હિન્દીની અંદર બોલતા હતા અને એમણે કીધું, પકડો મત, પકડો મત, છોડો, પકડો મત, જાણે દો, અથવા તો પકડો મત, છોડો. આપણે શું કરી લીધું? પકડો મત, છોડો. સંત શું કહે છે? પકડો મત, જાણે દો, પકડો મત, છોડો. અને આપણે શું કરીએ છીએ? કપડો પદાર લઈ લીધો અને પછી મત કોની સાથે જોડી લીધો? છોડો ની સાથે. પકડો પછી મત છોડો. બોલો, આપણે છૂટતું નથી, છૂટી જાય તો આપણને દુઃખ થાય છે, બરાબર ને? કંઈક ખોવાઈ ગયું હોય, એકદમ મોંઘી ચીજ હોય અને કંઈક પડી ગઈ હોય તો કેટલું દુઃખ થાય. પણ એ પોતાની માની એ જ પોતાની મોટી ભૂલ છે ને, મોટી ભૂલ કઈ? પોતાની માની એ જ ભૂલ છે. છોડતા નથી, છૂટતું નથી અને છૂટી જાય તો દુઃખ થાય છે. એની પાછળ કારણ શું? આવતું નથી અને આપણે પોતાનું માની લીધું. જે આવતું નથી અને પોતાનું માની લીધું એ દુઃખનું કારણ છે ને. અને સમ્યક દર્શન છે શું? દીક્ષા છે શું? સમ્યક દર્શન નું પૂર્ણ રૂપ એટલે દીક્ષા. દીક્ષા એટલે શું? સમ્યક દર્શન ની પૂર્ણતા એટલે દીક્ષા. સમ્યક દર્શન ની પૂર્ણતા શેમાં થાય? સમ્યક દર્શન ની પૂર્ણતા એનો મતલબ જ દીક્ષા. અને ભગવાને કીધું છે, ભગવાને જે કીધું છે એ સાચું છે, માનવું એ સમય દર્શન છે ને. ભગવાને દીક્ષા લેવાનું નથી કીધું? ભગવાને દીક્ષા લેવાનું પણ કીધું છે ને. તો એ જે માને એને સમ્યક દર્શન કહેવાય ને. એટલે આપણે શું કર્યું છે? પકડવું હતું નહીં છતાં પણ આપણે પકડી રાખ્યું જે આપણી પોતાને ખોટી ભૂલ. અને જ્યારે છૂટી જાય એટલે જ આપણને દુઃખ થાય. દીક્ષા એટલે વાસ્તવિકતાનો સ્વીકાર. અને તીર્થંકર પરમાત્મા એ જ આપણને બતાડે છે, વાસ્તવિકતાનું દર્શન કરાવે છે અને આ જ વાસ્તવિકતા છે. છોડીને બધાએ જવાનું છે, નથી જવાનું? કોણ સાથે લઈ જવાના છે? હા, કોઈ લઈ જવાના છે, કોઈ લઈ ગયા છે, કોઈ લઈ જશે. કોઈ કાળની અંદર કોઈ લઈને આવ્યા નથી અને લઈને જતા પણ નથી. છતાં પણ દુઃખ 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 અને દુઃખ થાય છે. કેમ? છોડીને જઈએ છીએ એટલે. અરે પણ પકડવાનું પડે કે નહીં? પકડવાની ગલતી આપણે પોતે કરી. કોઈએ કીધું છે પકડો પકડો પકડો, આપણે ગલતી કોણ કરે છે? આપણે પોતે. અને સુધારવાની કોણે? ભગવાન. ભગવાન સુધારવા માટે બેઠા છે ને. ગલતી આપણે કરવાની, ભૂલ આપણે કરવાની અને સુધારવાની ભગવાને. તો થાય એક મોટા સંત થઈ ગયા અધ્યયન માંથી નીકળેલા અને અધ્યયન માંથી
ત્યારે એ પોતે પોતાની દીકરીને કે ચાલતી હોય ને, ચાલતી ગૌ અને બધા મેળવા માટે એ ચાલની અંદર રીંગણા મૂકેલા હશે ને હજા. તો એ દીકરીને કે રીંગણા લઈને આવો, ચાલની અંદર રીંગણા પડ્યા છે એ લઈ આવો. તો એની ભાષાની અંદર બોલે, એની ભાષા જે હતી એને ચાલની એ ચલના કહેતા હતા અને રીંગણાને રહેના કહેતા હતા. શું કહે? ચાલની ને ચલના અને રીંગણા ને રહેના. એને કીધું કે ચલના કે અંદર રહેના એ હું લેકે આવ્યો. છોકરી ગઈ લેવા માટે અને ત્યાં રીંગણા એને દેખાયા નહીં. પછી કહે કે હજી લઈને આવી નથી? હા, કે જલ્દીથી લઈને આવ, મારે કામ છે. જુઓ જીવનની અંદર કેવી રીતે પરિવર્તન આવી જતું હોય છે. એ નાનકડા વાક્યની અંદર પણ આમ તો ઘણા બધા પ્રસંગો, ઘણા બધા સંયોગો, ઘણી બધી ઘટનાઓ આપણી જીવનની અંદર થતી હોય છે, પણ કોઈક એક ઘટના આપણા હૃદયને સ્પર્શી જાય છે અને આપણા જીવનની અંદર પરિવર્તન આવી જતું હોય છે. અને ત્યારે એ છોકરીએ બૂમ પાડી, શું કે ચલના હૈ રહેના નહીં. એક કલ્યાણક,
કલ્યાણ ત્રણ કે ચાર કે પાંચ કયા કયા જોઈ શકીએ? જન્મ જોઈ શકીએ, જવન જોઈ શકીએ, જીવ જ્ઞાન જોઈ શકીએ, નિર્વાણ જોઈ શકીએ, આપણે આપોથી કયા કલ્યાણ જોઈ શકીએ? શિક્ષા કલ્યાણ, શિક્ષા જ આપણે જોઈ શકીએ, બીજા તો આપણે જોઈ શકતા નથી. તો આ શિક્ષા કલ્યાણ પરમાત્મા જગતને ઉપદેશ આપે છે, ભગવાનના ખાલી માત્ર સમોસરણની અંદર બેસીને જ ઉપદેશ આપે છે એમ નહીં, ભગવાનનો આખો જીવન જ ઉપદેશમય છે. તો આવી રીતે પરમાત્મા જેમિનાર ભગવાન આજના દિવસે એટલે કે શ્રાવણ સુદ છઠના દિવસે ભગવાનનો જન્મ કઈ નગરીની અંદર, ભગવાનનો જન્મ કઈ નગરીની અંદર થયો? સૌરીપુરી. સૌરીપુરીની અંદર ભગવાન જેમિનાર ભગવાનનો